બનાસકાંઠા જિલ્લામાં બીજા તબક્કાના કોવિડ રસીકરણનો પ્રારંભ થયો. કલેક્ટર શ્રી આનંદ પટેલ, પોલીસ અધિક્ષક સહિત વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસ જવાનોએ કોરોના રસી મુકાવી. સમગ્ર દેશમાં પ્રથમ તબક્કામાં કોવિડ રસીકરણનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ થયા બાદ આજે બીજા તબક્કામાં બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલ, પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ, પ્રાંત અધિકારી શ્રી એસ ડી ગિલવા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર કે પટેલ સહિત મહેસૂલના કર્મચારીઓ અને પોલીસ જવાનોએ કોરોના રસી મુકાવી હતી. કોરોનાની વૈશ્વિક મહામારીમાં છેલ્લા 10 મહિનાથી રાત દિવસ લોકોની સેવામાં ખડે પગે રહેનાર ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, સ્ટાફ નર્સ અને સફાઈ કર્મીઓ બાદ આજે મહેસૂલ અને પોલીસ જવાનોને તંત્રની ગાઈડલાઈન પ્રમાણે કોરોનાની રસી આપવામાં આવી હતી. બનાસકાંઠા કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું કે કોરોના વોરિયર્સ એવા ડોક્ટર, નર્સ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ બાદ આજે બીજા તબક્કામાં મહેસૂલના કર્મચારીઓ અને રાત દિવસ પ્રજાની સેવામાં ખડે પગે ફરજ બજાવતા પોલીસ જવાનોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે મેં પણ કોરોનાની રસી લીધી છે. આ રસી લેવા તમામ નાગરિકોને તેમણે અનુરોધ કર્યો હતો. પ્રાંત કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવતા શ્રી નીતિનભાઈ ડાહિયાભાઈ ચૌહાણે જણાવ્યું કે કોવિડ-19ની રસી લેવાથી કોઈ આડઅસર થતી નથી અને આ રસી સંપૂર્ણ સુરક્ષિત છે. ત્યારે તમામને આ રસી લેવા અપીલ કરું છું. પાલનપુર પ્રાંત કચેરીના નાયબ મામલતદાર શ્રીમતી અવનીબેન શૈલેષભાઈ મોઢે જણાવ્યું કે મેં આજે કોરોનાની વેક્સિન લીધી છે. આ રસીની કોઈ પણ પ્રકારની આડઅસર થતી છે. સરકારશ્રીએ આટલો મોટો રસીકરણનો પ્રોગ્રામ શરૂ કર્યો છે ત્યારે આપણે સૌએ આ રસી લેવી જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી શ્રી એસ ડી ગિલવા, મામલતદાર શ્રી કમલ ચૌધરી સહિત મહેસૂલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એચબીએન ટીવી ન્યૂઝ, બનાસકાંઠા. મારું નામ નીતિનભાઈ દાયાભાઈ ચૌહાણ છે. પ્રાંત કચેરી પાલનપુર ખાતે ફરજ બજાવું છું. આ જો રસીકરણ કાર્યક્રમમાં અમે કોવિડ-19ની રસી લીધેલ છે એની કોઈ આડઅસર કોઈ બીજી અસર થતી નથી અને સુરક્ષિત છે. તમામને આ રસી લેવા માટે હું અનુરોધ કરું છું. બોલો. મારું નામ અવનીબેન શૈલેષભાઈ મોઢ છે. હું નાયબ મામલતદાર તરીકે પ્રાંત ઓફિસમાં ફરજ બજાવું છું. આજે કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મેં આજે કોરોનાની વેક્સિન લીધી છે અને એનાથી મને કોઈ આડઅસર કે એવું લાગતું નથી અને આ વેક્સિન સેફ છે. દરેક લોકોએ આ વેક્સિન ફરજિયાત લેવી જોઈએ. સરકારે આપણા માટે આટલો મોટો રસીકરણનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અને એને સફળ બનાવવા માટે દરેક નાગરિકને સહકાર આપે જરૂરી છે.